नमस्कार। दांतनो दुखावो, मसूड़ानो दुखावो, पेढ़ानो दुखावो अचानक क्याय पण थई शके छे, कोईने पण थई शके छे, कोई पण उमरमां थई शके छे। अने ज्यारे आपणे दांतमां दुखावो थाय छे ए समय आपणे लागे छे काश कोई एवो घरगथ्थु उपाय मळी जाय, 5 मिनिटमां दुखावो गायब थई जाय। तो बस एनी माटे आ वीडियो तमे शुरू थी अंत तक जोई लेजो। आज तमने बे वस्तु जेने ज्यारे तमने दुखावो थाय छे तात्कालिक ए दांत उपर मूकी देजो, तरत तमने रिलीफ लागशे। अने अंतमां तमने एक एवी क्रिया बताडीश आयुर्वेद मां ऋषि मुनि वर्षोथी एने उपयोग करता था, आपणे ए भूली गया छे। फरीथी यदि तमे ए क्रियाने करी लेशो 100 वर्ष सुधी तमारा दांत एटला मजबूत रहेशे, दांतमां मोती जेवी चमक पण आवी जशे, अने साथे साथे तमारा फेसमां पण ब्यूटी वधी जशे। हूँ कल्पना राठौड़, एक्यूप्रेशर एक्यूपंचर थेरेपिस्ट, डिप्लोमा इन अल्टरनेटिव मेडिसिन। सौथी पहेला दांतमां कारूपणू, सड़ो, कीड़ो, ठंडा गरमनी झनझनाहट, आपणा पेढ़ामां सोजो आवी गयो छे, मसूड़ाथी ब्लड निकले छे। साथे साथे आपणे एम लागे छे कि उमरनी पहेला आपणा दांत कमजोर थता जाय छे। तो एनी माटे तमने एक ख्याल राखवू छे, ज्यारे पण तमे काई पण वस्तु खाओ छो एनी बाद तमने पाणी थी खूब सरस थी गार्गल कोगरा करीने थूकी देवू छे, ताकि अन्न कण तमारा दांतमां न चोटेला होय। दांतनी हर समस्यानो मुख्य कारण ज्यारे आपणा दांतमां पेढ़ामां अन्न कण चोटेला होय छे, अने अन्न कण चोटेला रहेवाना कारण त्यां कण ए सड़े छे अने बेक्टेरिया कीटाणु पैदा थाय छे, अने ए आपणा दांतमां सड़ो करे छे, केविटी करे छे। साथे साथे दांतमां दुखावो पण ए अन्नकण ફસેલા રહેવાના કારણ, એ બેક્ટેરિયાના કારણ થાય છે। અને જ્યારે તમે હર વાર ગાર્ગલ કરી લેશો અન્નકણ બહાર ચાલી જશે। હવે કઈ બે વસ્તુ? નંબર 1 વસ્તુ એ છે કે તમને 2 લવિંગ લઈ લેવા છે। 2 લવિંગને હલકું લોઢીમાં તમે શેકી લેજો, પીસીને એકદમ મહીન બારીક એનો પાવડર કરી લેજો, અને એ લવિંગના પાવડરમાં 1 ચપટી તમે હળદર નાખી દેજો। હળદર અને લવિંગ બંને એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લામેટરી, એટલે યદિ સોજો હશે એને પણ દૂર કરશે, દુખાવો હશે એને પણ દૂર કરશે, કોઈ ઇન્ફેક્શન થઈ ગયું છે એને પણ દૂર કરશે, અને જ્યાં આખરે કીટાણુ લાગી ગયા છે, બેક્ટેરિયા લાગી ગયા છે એને પણ એ મારશે, અને તમારા દાંત મજબૂતી પણ આપશે। હવે એને થોડું તમે બંનેને મળાવી, 2 તમને લવિંગનો પાવડર અને થોડું તમે હળદરનો પાવડર મળાવી, એમાં તમને થોડું 4-6 ટીપા ઘી મળાવી, 1 થીક પેસ્ટ, ઘાટું પેસ્ટ જેવું તૈયાર કરી, અને પેઢા ઉપર જ્યાં કડી મસૂડામાં તમને દુખાવો છે, દાઢમાં દુખાવો છે, સાથે સાથે દાંતમાં સડો થઈ ગયો છે અને દુખાવો છે, ત્યાં કડે એને દબાવીને રહેવા દેજો, અને જોશો 5-7 મિનિટમાં તમને એમ લાગશે કેટલું રિલીફ લાગવા લાગ્યું છે। અને એની બાદ બીજો એક ઉપાય, તમને 1 નાનો આદુનો ટુકડો, જિંજરનો ટુકડો લઈ એને ધોઈ છોલી ઝણા ઝણા એના ટુકડા કરી લેજો, અને આદુમાં એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટી ઇન્ફ્લામેટરી, એટલે દુખાવો, સોજો, બેક્ટેરિયા બધેને કિલ કરવાની, બધેને ખતમ કરવાની શક્તિ છે। 1 આદુનો નાનો ટુકડો જ્યાં કણે પણ તમને દાઢમાં અથવા દાંતમાં દુખાવો છે ત્યાં રાખી અને એને દબાવીને રહેવા દેજો। અને આને યદિ તમને વધુ પ્રોબ્લેમ છે, દિવસમાં 2-3 વાર રાખજો, રાત્રે સૂવાના પહેલાં પણ નાનો આદુનો ટુકડો દબાવીને તમે સૂઈ જાજો। દાંતનો દુખાવો તો 5 મિનિટમાં ચાલ્યો જશે, આદુવાળો ઉપયોગ તો બહુ જ વધુ ઇફેક્ટિવ છે। હવે લાસ્ટમાં જે તમને એક ક્રિયા બતાડવાની હતી, એ ક્રિયાનું નામ છે ગંડુસ ક્રિયા, એટલે જેને ઇંગ્લિશમાં ઓઇલ પુલિંગ કહે છે। આ ઓઇલ પુલિંગનું હમણાં ફોરેનમાં તો એટલા વધુ લોકો આને અપનાવે છે, અને આપણા પહેલાં પૂર્વજ ઋષિ મુનિ ઇન્ડિયામાં પહેલાં બહુ વધુ એનો પ્રયોગ થતો હતો। હું સિર્ફ તમને યાદ દેવડાવું છું, આયુર્વેદમાં ગંડુસ ક્રિયાને એક મહત્વપૂર્ણ એવી ક્રિયા કીધી છે। યદિ દાંત માટે તમે તલનું તેલ એટલે 15 ml, 5-5 ml એક ચમચી હોય છે, 3 ચમચી તમે તલનું તેલ, અને તલનું તેલ કાચી ઘાણીનું લેજો, શુદ્ધ તલનું તેલ, એને મોઢામાં રાખી ખૂબ સરસથી એટલે કોગરા જેમ કરતા જજો,
जम जम कोगरा करसो अंदर अन्न कण जे दात में चोटेला हसे पूरा अन्न कण निकली जासे दात में ऑइलिंग थी जासे दात में मजबूती आपसे कोई इन्फेक्शन हसे ए चालू जासे दात मसूड़ा में जे सोजो आवे छे मोम थी जे दुर्गंध आवे छे बधी समस्या ठीक थी जासे आने 10-15 मिनट माटे एक वार सवारे निर्णय कोठे एक वार रात्रे सुवाना पहेला करी लेजो यदि तमने वधु प्रॉब्लम छे अदरवाइज अने जे तमे ऑइल पुरिंग करी छे ए तेल ने तमने पेट में नहीं जावा देवू एने तमने वॉश बेसिन में थूकी देजो अने रात्रे सूवा पहेला एक वार तमे जरूर करी लेजो तो दांतनी जे समस्या हशे ए चाली जशे अने यदि सप्ताह में निर्णय कोठे तमे त्रण वार पण करी लेशो तो तमने क्यारे पण दांतनी कोई प्रॉब्लम नहीं थाय वधुथी वधु लोकोने शेर करो कारण कि दांतनी समस्या अचानक कोई ने पण कोई पण उमर में थई शके छे आ वीडियो ए लोकोने हेल्पफुल थशे यदि वीडियो पसंद आया कॉमेंट लाइक अने शेर करता बिल्कुल न चूकता स्वस्थ रहो मस्त रहो खुश रहो परिमळिया नेक्स्ट वीडियो में नमस्कार।